ધર્મની વાત કરી હતી આપણે, સ્વધર્મ સુધી કર્યું હતું. હવે એટલે અહીંયા કહેવાનું એક જ મિનિંગ છે કે કૃષ્ણ જે છે એ અર્જુનને યુદ્ધ કરવાનું નથી કહેતા, એનું સ્વધર્મ યાદ કરાવે છે. કેમ કે સ્વધર્મમાં જ સાચું કલ્યાણ છે. એટલે કદાચ અર્જુન યુદ્ધ ના કરે અને ભાગી જાય યુદ્ધમાંથી, તો પણ એને શાંતિ નથી થવાની. કેમ કે એ ક્ષત્રિય છે, એટલે યુદ્ધમાંથી ભાગીને એના માટે કોઈ સંતોષનો માર્ગ નથી. એટલે કૃષ્ણ એને એનો સ્વધર્મ યાદ કરાવે છે, એટલે યુદ્ધ કરવાનું નથી કહેતા. એટલે જે જે ટીકાકારોએ એવું લખ્યું છે કે કૃષ્ણ બહુ યુદ્ધખોર છે, પણ એ આ વસ્તુને સમજ્યા નથી સ્વધર્મને, એટલે એને એવું લાગે છે. પછી એક સરસ સ્ટેટમેન્ટ છે કે યુદ્ધ કરવાથી આલોક અને પરલોકમાં તારું કલ્યાણ થશે. હવે આપણને જનરલી એવી આપણી માન્યતા છે કે પરલોક એટલે કોઈ મૃત્યુ પછીનો લોક અને આલોક એટલે આ જીવન. પણ આલોક અને પરલોક એ બે જીવન દરમિયાન જ છે, મૃત્યુ પછી કોઈ લોક નથી. એટલે અહીંયા પરલોકનો મતલબ છે તમારી અંદરનો જે લોક છે, ભીતર જે છે એ પરલોક અને તમારી બહાર જે છે એ આલોક. એટલે આપણને એવું થાય કે કદાચ કૃષ્ણ એવું કહેવા માગે છે કે તને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળી જશે તો તને આલોકમાં તને સુખ મળશે, પણ એવું નથી કહેવા માગતા. પરલોકમાં સુખ થશે એના ઉપરથી તને આલોકમાં થશે. એટલે તું ક્ષત્રિય છો અને યુદ્ધ કરીશ, એનાથી તને જે આત્મસંતોષ થશે એનાથી તને પરલોકની અંદર સુખ થશે. મતલબ ભીતર તું સુખી થઈશ, ભીતર તું સંતુષ્ટ થઈશ, અને અંદર જો બધું ઓકે હોય તો બહાર તો બધું ઓકે થઈ જ જશે ઓટોમેટિકલી. એટલે આલોકમાં સુખ થવાનો મતલબ એવો નથી કે એને રાજ્ય મળશે એટલે એ સુખી થશે, પણ એ યુદ્ધ કરશે એટલે અંદર ભીતરથી સુખી થશે, એને સંતોષ થશે. અને ભીતર એ સુખી થશે એટલે બહાર છે એ અમે પોતાનું જે સુખ હોય, સંતોષ હોય, હંમેશા બહાર ફેલાઈ જાય, એટલે બહાર પણ એ સુખી થશે. એટલે એ સેન્સની અંદર એ કહે છે કે આલોક અને પરલોકમાં તારું કલ્યાણ થશે. પછી અહીંયા કહે છે કે જય પરાજય સુખ દુઃખ લાભ હાનિને તું સમાન સમજ, એવી રીતે યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે, એવું કહે છે અહીંયા કૃષ્ણ. હવે એટલે પાપ અને પુણ્યને પહેલાં સમજવાની જરૂર છે. હવે પાપ અને પુણ્ય જે છે ને એ કોઈ કૃત્ય નથી, ભાવ છે. પાપ અને પુણ્ય કોઈ કૃત્ય નથી, ભાવ છે. એટલે કોઈ કર્મ છે એ પાપ કે પુણ્ય નથી, કરવાવાળાનો ભાવ છે એ સારો કે ખરાબ છે. એટલે જો ભાવ સારો હશે તો જે થાય છે એ પુણ્ય છે, અને ભાવ ખરાબ હશે તો જે થાય છે એ પાપ છે. એટલે પાપ અને પુણ્ય પોતે પોતાનામાં કોઈ કૃત્ય નથી, એ ભાવ છે, અને જે ભાવથી જે કર્મ નીકળે છે એ પાપ અને પુણ્ય બની જાય છે. હવે અહીંયા એક લાભ અને હાનિને સમજીએ એટલે બાકી બધા સમજાઈ જશે. લાભ અને હાનિ, કોઈ પણ કામ છે આપણે ક્યારે કરીએ, લાભ થાય તો. એટલે કોઈ પણ કામ કરવાની જે પ્રેરણા હોય એ છે કે લાભ થાય તો, અથવા તો હાનિ ના થાય તો. એટલે કોઈ પણ કામ છે એ કરવા માટેની પ્રેરણા એક જ છે કે મને લાભ થાય તો હું કામ કરું. પણ એટલે કહેવાનો મિનિંગ એ છે કે કોઈ માણસ અસત્ય બોલે તો ક્યારે બોલે, લાભ થાય છે તો બોલે. હવે સપોઝ એને એવું કહેવામાં આવે કે તું અસત્ય બોલ પણ એનાથી કંઈ લાભ નથી થવાનો, તો કોણ બોલવા તૈયાર થશે અસત્ય? તો કોઈ નહીં બોલે. એટલે જે કાંઈ પણ જે કહેવાય કે જે આપણે જેને પાપ કર્મ કહીએ છીએ એ થાય છે, તો એની પાછળનું કારણ લાભ છે. જો આપણને કોઈ વસ્તુમાં લાભ ન દેખાય તો આપણે એ કરીએ જ નહીં. કયો ચોર એવો હશે કે જે ચોરી કરવા ઈચ્છે ને લાભ ના થતો હોય તો પણ? એટલે જ્યારે લાભ અને હાનિને આપણે સમાન સમજવા માંડે, લાભનો કન્સેપ્ટ નીકળી જાય માઇન્ડમાંથી, તો જે કર્મ થશે મતલબ ખરાબ કર્મ થઈ જ નહીં શકે. એટલે અહીંયા કૃષ્ણ એવું નથી કહેતા કે યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે, પાપ થઈ જ નહીં શકે. જ્યારે લાભ અને હાનિને સમાન સમજવા માંડશું, લાભ જેવો કોઈ કન્સેપ્ટ માઇન્ડમાં નહીં રહે તો ખરાબ કામ થઈ નહીં શકે. કેમ કે લાભ જ નથી થવાનો તો કરશું કોના માટે? લાભ મેળવવા માટે તો બધું કરીએ છીએ. એટલે ઈ સેન્સમાં કહે છે કે તું સમત્વ ભાવ રાખ. આગળ સમત્વ ભાવ ઉપર સરસ વાત કરી છે. એટલે પાપ અને પુણ્ય છે એ ભાવ છે, કોઈ કૃત્ય નથી, અને લાભ જેવો કન્સેપ્ટ માઇન્ડમાંથી નીકળી જાય તો કોઈ ખરાબ કામ કે પાપ થઈ ના શકે. આપણે કોઈ પણ કામ કરીએ છીએ લાભ મેળવવા માટે કરીએ છીએ. અહીંયા સાંખ્ય પૂરું થાય છે, પણ સાંખ્ય યોગની અંદર કર્મ વિશે ઘણું બધું કૃષ્ણએ કીધું છે, અને થર્ડ જે ચેપ્ટર છે તો કર્મયોગ છે જ. હવે સત્યને જાણવા માટેના અનંત માર્ગ છે, કેમ કે અનંત સુધી પહોંચવું છે તો માર્ગ અનંત જ હશે, એમાંનો એક સાંખ્ય માર્ગ છે. હવે સાંખ્ય શું કહે છે? એ ખાલી એટલું જ કહે છે કે તમે તમારી જાતને જાણી લો, બસ ઇનફ છે, બાકી કંઈ કરવાની જરૂર નથી. યુ જસ્ટ આઈડેન્ટિફાય કે તમે કોણ છો. એટલે અત્યાર સુધી અર્જુનને જેટલું પણ કૃષ્ણએ કીધું ને એક જ વાત ઉપર એને ફોકસ કરી કે તું જાણી લે તું કોણ છો, અને તારી અંદર જે અમૃતત્વ છે, અમૃતત્વ છે મતલબ આત્મા, તું એને જાણી લે.
એટલે તું એને જાણી લઈશ. એટલે જે કીધું એ કે જે અવિનાશી તત્વ અંદર છે તો એ આત્મા છે, જ્યારે બહાર છે ત્યારે એ પરમાત્મા છે. એટલે અંદર આત્માને જાણી લેશું ત્યારે તમે બહાર ફેલાઈ જશો, એટલે તમે ઈશ્વર પણ તમને મળી જશે, મતલબ કે પરમાત્માને પણ જાણી લેશો. એટલે સાંખ્ય જે યોગ છે એનું એક જ ફોકસ છે કે તમે તમારી જાતને જાણી લો, એટલે બધું જણાઈ જશે, બીજું કંઈ કરવાની જરૂર નથી. પણ સાંખ્ય છે થોડું કઠિન છે, કેમ કે સાંખ્ય યોગની અંદર સપોઝ બુદ્ધ છે એ સાંખ્યના માણસ છે, પણ સાંખ્ય કઠિન કઈ સેન્સમાં છે કે એમાં કોઈ ઈશ્વરની કે એવી કોઈ ધારણા નથી. એટલે કેવું છે, જે કરવાનું છે એ પોતાની સાથે જ કરવાનું છે બધું છે. એટલે એ થોડું મતલબ સાધવામાં કષ્ટદાયક છે, મતલબ કે થોડું કઠિન છે. એટલે જ જો બૌદ્ધ ધર્મ આપણે ભારતમાં બહુ ન ચાલ્યો, કેમ કે એ થોડો કઠિન છે સાધવામાં. એટલે ઘણા બધા એવા હોય કે સપોઝ કોઈ એવું કે મને ખબર જ છે કે હું બીમાર છું, મેં જાણી લીધું કે હું બીમાર છું, પણ એનાથી હું સાજો થોડો થઈ જઈશ, ઈલાજ તો કરવો પડશે ને, એટલે કંઈક કરવું તો પડશે ને એમ. એટલે ઘણા બધા એવા છે કે જે ખાલી જાણી લેવાથી એના એ નથી સાધી શકતા, એને કંઈક કરવું પડે તો એ સાધી શકે સત્યને. તો એવા એવા જે છે એના માટે કર્મયોગ છે. એટલે કર્મયોગ છે એટલે આપણે તો એવું સમજીએ છીએ કે હું કર્મ કરું એટલે ઈશ્વરને જાણી લઉં, પણ આપણે જેને કર્મ કહીએ છીએ એવું કર્મ કૃષ્ણ નથી કહેતા કરવાનું. એના માટે કર્મયોગ પાછું આખું અલગ છે. એટલે જે પોતાને જાણીને ઈશ્વરને જાણી શકે છે એના માટે સાંખ્ય છે, પણ જે કંઈક કરવાથી જ ઈશ્વરને જાણી શકશે એના માટે કર્મયોગ છે. તો એમાં સર્વાત નિષ્કામ કર્મથી કરે છે. મને ગીતાની અંદર જો કોઈ વસ્તુ ગમતી હોય તો આ છે, આ એક જાણી લઈએ ને એટલે આખી ગીતા જણાઈ જાય એવું મને લાગે. નિષ્કામ કર્મ, એવી કર્મ, એવું કર્મ, એટલે જો એની ડેફિનેશન પણ સરસ છે, કર્મ માઇનસ કામના. એટલે એવું કર્મ જેમાંથી કામના એટલે કે ઈચ્છા એટલે કે ફળ લક્ષ્ય એને માઇનસ કરી દો અને જે બચે એ કર્મ, એ નિષ્કામ કર્મ. હવે આપણા માટે તો આ બહુ સમજવું પેલું બહુ જ ડિફિકલ્ટ છે, કેમ કે એવું કોઈ કર્મ હોય કે જેમાં ઈચ્છા ના હોય, લક્ષ્ય ના હોય? આપણે તો કર્મની શરૂઆત, કર્મ તો પછી થાય, પહેલાં તો લક્ષ્ય ડિસાઇડ કરીએ ને કે મારે આ જોઈએ છે, પછી હું શું કરું, આ જોઈએ છે, લક્ષ્ય નક્કી કરી દઉં, પછી પાછળ આખું કર્મનું ઝાડ ઊભું કરી દઉં. એટલે આપણને એવું થાય કે જે લક્ષ્ય છે એ તો કર્મ કરવાની પ્રેરણા છે, મોટિવેશન છે, કંઈક જોઈએ છે. મારે ક્યાંય પહોંચવું જ નથી તો હું ચાલીશ જ નહીં, તો મારે કંઈ જોતું જ નથી, મતલબ તો હું શા માટે કર્મ કરું? મોટિવેશન જે છે એ લક્ષ્ય છે, ફળ છે એ મોટિવેશન છે કર્મ કરવા માટેનું. કર્મ કરવાની શક્તિ જે મળે છે આપણને અંદરથી, એ લક્ષ્ય ઉપર આપણું ફોકસ છે એટલે જ તો મળે છે, આપણે આવું માનીએ છીએ. પણ કૃષ્ણ બહુ સરસ નિષ્કામ કર્મની વાત કરે છે. એટલે સપોઝ આપણને એવું કહેવામાં આવે કે તમારે ભણવાનું પણ ક્વોલિફિકેશન નહીં મળે કાંઈ, તો આપણે ભણીએ? પછી એવું કે રોજ કોલેજ આવવાનું પણ સેલરી નહીં મળે, આ ખાલી એક્ઝામ્પલ્સ છે બરાબર. એટલે આપણે આપણે એવું કર્મ વિચારી જ ના શકીએ કે જેમાં કંઈ ના મળે. એટલે નિષ્કામ કર્મ જેવું આપણે નથી સમજી શકતા, એ કેવી રીતે કરવું એ આગળ છે. પછી ઘણા કર્મો એવા હોય કે જેમાં પ્રત્યક્ષ છે ઈચ્છાઓ ના હોય, સૂક્ષ્મ ઈચ્છાઓ હોય. કેવી? તો કે સપોઝ તમે રસ્તામાં જતા હો અને કોઈ માણસ તમને દેખાય, એની બુક પડી જાય, એટલે તમે બુક ઉઠાવીને એને આપો, તો આમાં તમે કહી શકો કે આ નિષ્કામ કર્મ છે, આમાં મારી કંઈ આશા નથી, મેં વિચાર્યું નહોતું કે મને આવું ફળ મળશે કે મતલબ કંઈ કામ ના છે એટલે મેં એને બુક આપી, એવું વિચારી શકો. હવે તમે એને બુક આપી અને એ તમને થેન્ક યુ કહ્યા વગર જ જતા રહે તો શું થાય માઇન્ડમાં? કે લે થેન્ક યુ બી ના કીધું. આ સૂક્ષ્મ કામના છે, ક્યાંક અચેતન મનની અંદર છે, જ્યારે એવી સિચ્યુએશન આવે ને ત્યારે એ પ્રગટ થાય. કર્મ કરવા સમયે ના હોય તમારા માઇન્ડમાં એ કામના, પણ જેવી એવી કંઈ સિચ્યુએશન આવે ને એટલે એ કામના પ્રગટ થઈ જાય. આ બધી કામનાઓ સૂક્ષ્મ કામનાઓ છે, પણ છે તો ખરા. એક એક્ઝામ્પલથી સમજીએ નિષ્કામ કર્મને. અકબરના દરબારમાં તાનસેન, બધાને ખબર છે, એકદમ સરસ સંગીત વગાડતો, એના ગુરુ હતા હરિદાસ ફકીર, યમુનાના કિનારે રહેતા. એટલે એક વખત અકબરે તાનસેનને એવું પૂછ્યું કે તું આટલું સરસ વગાડે છે એમ, કે તારા ગુરુ કોણ છે એમ, કે એ કેટલું સરસ વગાડતા હશે, તો તું એક વખત બોલાવ ને એને દરબારમાં એમ, એ જે કહેશે એ આપશે. એટલે તાનસેને એવું કીધું કે એ એમ ના આવે, એ તમે મતલબ એ આપવાની વાતથી ના આવે એમ, તો કાંઈ વાંધો નહીં, એ તું તપાસ કર કે એ ક્યારે વગાડે, આપણે ત્યાં જઈએ. તો કે એમય ના વગાડે, એ તો એનું મન થાય ત્યારે વગાડે. તો કાંઈ વાંધો નહીં, આપણે રાહ જોશું. આપણે ખબર છે અકબર છે એ થોડો ધર્મ સહિષ્ણુ રાજા હતો. એટલે એ લોકો રાતે ગયા અને એની જે એ ફકીર હતા એટલે ઝૂંપડીમાં રહેતા, એટલે ઝાડવાની પાછળથી રાહ જોવે કે ક્યારે વગાડે ક્યારે વગાડે. તો રાતે 3 વાગે હરિદાસ ફકીરે અચાનક જ આમ નાચતા નાચતા વગાડવાનું ચાલુ કર્યું.
અને એ જે સંગીત હતું કે જે નૃત્ય હતું એ અકબરે જોયું અને એના આંખમાંથી એટલા બધા આંસુઓ વહેવા લાગ્યા. આવું અદ્ભુત નૃત્ય અને સંગીત એને લાઈફમાં ક્યારેય સાંભળ્યું જ નહોતું, ક્યારેય નહીં. એટલે એક તો એની અંદર એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા. અને પછી તાનસેનને એને એવું પૂછ્યું કે આટલું સરસ કેવી રીતે આટલું સરસ વગાડી શકે એમ. તો તાનસેને બહુ સરસ જવાબ આપ્યો કે એણે છે ને મેળવી લીધું છે, કંઈ મેળવવાનું બાકી નથી. એના માટે સંગીત છે ને એ સાધ્ય છે, સાધન નથી. મારા માટે સંગીત સાધન છે, સાધ્ય તો ધન છે જે તમે આપો છો. તમે મને ધન આપવાનું બંધ કરી દીધું, હું વગાડવાનું બંધ કરી દઉં. એના માટે એ સાધ્ય છે, કંઈ મેળવવાનું બાકી નથી. એટલે એ એટલું વગાડી શકે છે. એટલે અંદરનો જે લાઈફ ફોર્સ છે કે જીવનની જે ઉર્જા છે એ આખે આખી ઉર્જા છે એના કર્મમાં વહે છે. ફળ તો જોતું જ નથી, એટલે ફળ ઉપર કંઈ ઉર્જા વહેતી જ નથી. એટલે જીવનમાં જેટલી પણ ઉર્જા, જેટલું પણ કંઈ છે, એટલે અસ્તિત્વ આખું છે, જે આખે આખું અસ્તિત્વ એના કર્મોમાં વહે છે. એટલે કર્મ પૂર્ણ છે, અસ્તિત્વ પૂર્ણ છે, તો એનું કર્મ પોતાની અંદર પૂર્ણ છે. એટલે પાછું અકબરે પૂછ્યું, પણ એવું કેમ? તો કે નદીઓ વહે છે અસ્તિત્વની અંદર. છે કંઈ મોટિવેશન કે પહોંચવા માટે વહે છે? વહેવામાં જ આનંદ છે. ફૂલો ખીલે છે સવારે. છે કંઈ મોટિવેશન? ખીલવામાં જ આનંદ છે. હવાઓ વહે છે, સૂર્ય ઉગે છે. કોના માટે ઉગે છે? છે કંઈ મોટિવેશન? ઉગવામાં જ આનંદ છે. જે કાર્ય થાય છે ઇટસેલ્ફ આનંદ છે, એના પછી કંઈ નહીં. એટલે આપણી અંદરનો જે લાઈફ ફોર્સ છે કે જે અસ્તિત્વ છે, જે ઉર્જા છે, એ જ્યારે આપણા કર્મોની અંદર ઓવરફ્લો થવા માંડશે ત્યારે એ કર્મ નિષ્કામ કર્મ બની જશે. અને ત્યારે એ કર્મયોગ છે. એવા બધા જ કર્મો કે જેની અંદર ઓવરફ્લો થવા માંડે એનર્જી આનંદના ફોર્મની અંદર, ત્યારે નિષ્કામ કર્મ બની જાય. જ્યારે કરો છો ત્યારે જ આનંદ છે. ગરબા રમીએ છીએ ત્યારે ગરબાનું ફળ ક્યારે હોય? રમીએ ત્યારે જ હોય, પાછળથી હોય જ નહીં. ઘણા બધા માણસો એવું કહેતા હોય કે વરસાદમાં આપણે ભીંજાઈએ ને તો આપણે લાઈફ ટાઈમ બીમાર ના પડે. વરસાદમાં વરસતા વરસાદમાં ભીંજાવામાં જે આનંદ હોય એ એટલા માટે હોય કે બીમાર ના પડે. કેટલી તુચ્છ ઈચ્છા છે. અને એની સામે જે આનંદ છે વરસાદની અંદર ભીંજાવાનો, એ કેવો છે? અસીમ છે. એટલે જે કર્મ જ્યારે કરો છો ત્યારે એની અંદર જ આનંદ છે એ નિષ્કામ કર્મ છે. એની પાછળ કોઈ જ કામના નથી. અને એવા બધા જ કર્મો ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારા સ્વભાવથી આગળ વધો. પરધર્મ નહીં, સ્વધર્મથી આગળ વધો. એ બધા જ કામની અંદર એવો આનંદ છે અને એ બધા જ કર્મ નિષ્કામ કર્મ છે. અને એવા કર્મો જે કરે છે કર્મયોગી છે એવું કૃષ્ણ કહે છે. નિષ્કામ કર્મથી નિશ્ચયાત્મક બુદ્ધિ, આ તો સાવ મતલબ એનું રિઝલ્ટ જ છે. નિશ્ચયાત્મક બુદ્ધિ ક્યારે હોય? એક મન હોય ત્યારે. કોઈ દ્વંદ નહીં, કોઈ સંશય નહીં, કોઈ પણ જાતનો સંદેહ નહીં. ને જ્યારે તમારે મોટાભાગનો સંદેહ મનમાં ક્યારે હોય? આ કરું કે આ કરું એવો સંદેહ ક્યારે હોય મનમાં? જ્યારે ઈચ્છાઓ હોય ત્યારે, ફળની ઈચ્છા હોય ત્યારે. એટલે તો આપણે રસ્તાઓને સિલેક્ટ કરીએ ને કે હું આ રસ્તે ચાલું કે આ રસ્તે ચાલું, એટલે તો સિલેક્ટ કરીએ. પણ ફળની આશા જ નથી. જે કરો છો કરવા ટાઈમે જ આનંદ છે એટલે તમારું મન એકદમ નિશ્ચયાત્મક હશે. તમે તરત સંકલ્પ કરી શકશો. કોઈ પણ નિષ્કામ કર્મયોગની અંદર નાનામાં નાનો પ્રયાસ એ ક્યારેય વ્યર્થ ના જાય. અને સકામ કર્મની અંદર ગમે એટલો પ્રયાસ કરો વ્યર્થ જ જાય. સકામ કર્મની અંદર જેટલું બી મળે ને એ ઓછું જ લાગે હંમેશા. જેમ કે કોઈ બિઝનેસમેન હોય અને એને આશા રાખી હોય કે આ વર્ષે 10 લાખ કમાશે અને જો 5 લાખ કમાય ને તો એ દુઃખી જ થાય. એના પૈસા કંઈ ગયા નથી, મળ્યા જ છે 5 લાખ, તો પણ એ દુઃખી થાય. કેમ કે ઈચ્છા 10 લાખની હતી. સકામ કર્મો નિષ્ફળ થવા માટે બાધ્ય છે. કેમ કે જેટલું મળે એટલું ઓછું જ લાગે. અને નિષ્કામ કર્મ સફળ થવા માટે બાધ્ય છે. કેમ કે કાંઈ ઈચ્છા જ નહોતી. અને કર્મ છે એટલે ફળ તો મળશે જ. જે નિયમ છે સૃષ્ટિનો એના અકોર્ડિંગ ફળ તો મળશે જ. એવું નથી નિષ્કામ કર્મમાં ફળ ના હોય, ફળ તો મળશે જ. પણ સાવ કાંઈ જ નહોતું વિચાર્યું, ઈચ્છા જ નહોતી, તો જે કંઈ બી મળે છે ને વધારે જ લાગશે. ઈશ્વરનો પ્રસાદ, ઈશ્વરનો ગ્રેસ લાગશે. એટલે નિષ્કામ કર્મો છે ને એ સફળ થવા માટે બાધ્ય છે. નિષ્કામ કર્મમાં કોઈ બાધા ના હોય ક્યારેય, બાધા જેવું લાગે જ નહીં. કેમ કે પહેલેથી આપણે કોઈ પ્લાનિંગ નથી કરી રાખ્યું. અત્યારે જે કર્મ સામે આવ્યું છે એ હું કરું છું, કરવામાં જ આનંદ છે. એટલે સકામ કર્મની કેવું આપણું પ્લાનિંગ હોય, એક પાથ આપણે નક્કી કરી લીધો હોય ને એ પાથમાં ના ચાલી શકીએ એટલે આપણે એવું લાગે કે આમાં બાધા આવે છે. એટલે સકામ કર્મમાં બાધા હોય, નિષ્કામ કર્મમાં કંઈ બાધા જ ના હોય. ઈશ્વર જે રસ્તે લઈ જાય એ રસ્તે કરવાનું કામ. અને ભય પણ ના હોય.
સકામ કર્મમાં ભય શું કામ હોય કે નિષ્ફળતા મળશે કે કઈ પ્રોબ્લેમ આવશે કે નહીં. પ્રોબ્લેમ આપણે કઈ સેન્સમાં, કોના રેફરન્સમાં જોતા હોય? ઈચ્છાઓના રેફરન્સમાં જોતા હોય. ઈચ્છાઓ જ કંઈ નથી એટલે કોઈ પણ ટાઈપનો ભય પણ નહીં લાગે એની અંદર. એટલે નિષ્કામ કર્મની આ બધી પ્રોપર્ટીઝ છે. હવે આપણને ઘણી વખત એવું થાય કે ઈચ્છાઓ વગરનું કર્મ કરીશ તો મારી પ્રગતિ અટકી તો નહીં જાય ને, એવું આપણને બહુ બધી વખત ક્વેશ્ચન આપેલો આ જ મનમાં થાય કે હું છોડી દઉં, બધી આશાઓ છોડી દઉં ચાલો, પણ પ્રગતિ અટકી તો નહીં જાય ને? પ્રગતિ કહીએ કોને છીએ, કોને પ્રગતિ માનીએ છીએ? હા, એ આ સાંસારિક વસ્તુઓના સંદર્ભમાં કંઈ પ્રગતિ માનતા હોય તો થોડી ઘણી અટકી જાય કદાચ, એ બી નહીં અટકે. શું કામે? નિષ્કામ કર્મની અંદર આખી આખી જે ઉર્જા છે એ ક્યાં રહેશે? કર્મમાં. ફળ ઉપર તમારું ધ્યાન જ નથી એટલે તમે વધારે કુશળતાથી વધારે ઇફિશિયન્ટલી કામ કરી શકશો. હું ગરબા રમતી હોઉં, મને રેન્ક ના મળવાનો હોય, રેન્ક આપવાનો જ નથી, તો હું વધારે સારી રીતે રમી શકીશ. અને રેન્ક આપવાનો હશે તો રેન્ક ઉપર ફોકસ થઈ જશે તો હું એટલી ખુલ્લી રીતે નહીં રમી શકું, જેટલી મતલબ એવી રીતે આનંદથી નહીં રમી શકું, મારા મુંસનું ધ્યાન રાખીશ. એટલે નિષ્કામ કર્મથી તો બધી જ ઉર્જા છે એ કર્મ ઉપર કેન્દ્રિત થઈ જાય છે, એટલે તમે વધારે ફોકસ્ડ થઈ જશો, વધારે કુશળતાથી કામ કરી શકશો. બાકી તમારી ઉર્જા છે એ ફળમાં ને કર્મમાં વહેંચાઈ જશે. અને મોટાભાગે આપણું ધ્યાન ફળ ઉપર જ રહેતું હોય વધારે, એટલે સમુકનું કર્મ છે એટલું સારું કરી પણ નાશે, ડરી ડરીને કરીએ કર્મ કે આમ કરીશ તો ફળ નહીં મળે, આમ કરીશ તો નહીં મળે. એટલે નિષ્કામ કર્મ કરવાથી પ્રગતિ અટકી ના જાય, અને કુશળતાથી કામ કરો તો એનું જે ફળ છે એ સારું જ આવવાનું છે. આ એના જેવું છે કે કોઈ પાગલ હોય તો એની વિચારવાની શક્તિ નોર્મલ રૂટીન માણસો કરતાં વધારે હોય, એટલે એવું કે મારી પ્રગતિ અટકી તો નહીં જાય ને, હું ઈલાજ તો કરાવું પણ અટકી તો નહીં જાય ને. પ્રગતિ અટકી જાય, એ સેન્સમાં અટકી જાય કે તું પહેલાં જેટલું વિચારતો હતો એટલું હવે એટલી સ્પીડમાં નહીં વિચારી શકે, પણ પહેલાં વિચારી વિચારીને ક્યાંય પહોંચતો નહોતો પણ હવે ક્યાંક પહોંચીશ. એટલે અત્યારે જે સકામ કર્મો કરીએ છીએ, સકામ કર્મોની જે દોડ છે, દોડી દોડીને ક્યાંય પહોંચતા નથી. નિષ્કામ કર્મથી આપણે પહોંચશું. ક્યાં પહોંચશું? પોતાની સાથે પહોંચશું, પોતાની અંદર પહોંચશું. એ જે આનંદની અનુભૂતિ છે એ મને મારી સાથે મારી અંદર લઈ જશે. એ સેન્સની અંદર પ્રગતિ ક્યારેય નહીં અટકે. આનંદની બાબતમાં તો નહીં અટકે, પેલી જે ભૌતિક સંપત્તિની બાબતમાં નહીં અટકે. શું કામે નહીં અટકે? કૃષ્ણ એવું કે, એટલે ઇનડાયરેક્ટલી એવું કહે છે કે એવી ચિંતા બી ના કર, કેમ કે કુશળતાથી તું કર્મ કરી શકીશ અને કુશળતાથી કરીશ એટલે રિઝલ્ટ સારું જ આવશે. આ સ્ટેટમેન્ટ બધાને ખબર છે, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળમાં મારી જે સ્વતંત્રતા છે એ કર્મ કરવામાં છે. એટલે કર્મ મારામાંથી નીકળે છે, ફળ તો આ સમષ્ટિમાંથી આવે છે, અસ્તિત્વમાંથી આવે છે. અને આપણે તો કેવું છે, ફળથી જ આપણા કર્મોની શરૂઆત થાય છે. કૃષ્ણ એનાથી ઊંધું કહે છે કે કર્મ કરો એટલે કર્મ કરી શકાય, ફળ આવે, ફળને લાવી ના શકાય, નિયમ પ્રમાણે ફળ આવે, ફળને લાવી ના શકાય. આપણે તો ફળ લાવવાનું પહેલાં મતલબ ફળ ફિક્સ કરી લઈએ પછી એના અકોર્ડિંગ કર્મ કરીએ. હું એવું વિચારું કે કાલ સવારે ઉઠીને હું કોલેજ જઈને ફર્સ્ટ લેક્ચર લઈશ ઓનલાઈન, કાલે સવારે ઉઠીશ કે નહીં મારા હાથમાં નથી. સવારમાં સૂર્ય ઉગશે, મને ઓક્સિજન મળશે શ્વાસ લેવા માટે કે નહીં મારા હાથમાં નથી. કોલેજે જઈશ ત્યાં નેટ ચાલુ હશે કે નહીં, ઇલેક્ટ્રિસિટી હશે કે નહીં મારા હાથમાં નથી. મારા હાથમાં શું છે? તો કે અત્યારે જે કરવામાં સામે આવ્યું છે ને કરી લો, બસ એટલું જ મારા હાથમાં છે. એટલે આપણે કર્મ કરી લઈએ એટલું જ ઇનફ છે, ફળ છે ઈશ્વરના હાથમાં છોડી દઈએ. એક સરસ મેં એક સરસ જગ્યાએ વાંચ્યું હતું કે બહુ બધા માણસોને એવું થતું હોય કે મારે જ કરવાનું. એટલે કેવું, સિમિલર ડેઝિગ્નેશનના માણસો તો હોય તો એમને એવું થતું હોય કે મારે બાકી બધા કરતાં વધારે કરવું પડે. તો જ્યારે સવારમાં તમે ઉઠો અને સપોઝ કોલેજે આવો ને તમારી સામે કોઈ કર્મ આવે કે ચાલો આ તમારે કરવાનું છે, ત્યારે એવું વિચારવું કે આખા અસ્તિત્વમાંથી આ અસ્તિત્વએ તમને સિલેક્ટ કર્યો છે આ કર્મ કરવા માટે, બિકોઝ યુ આર ધ બેસ્ટ પર્સન ફોર ધીસ. આખા અસ્તિત્વમાંથી તમને સિલેક્ટ કર્યા છે કેમકે આ કામ સૌથી વધારે તમે જ સારી રીતે કરી શકો છો. હવે આ વિરાટ અસ્તિત્વએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે તો તમે નહીં કરો? તમારે તો લકી સમજવું જોઈએ પોતાની જાતને કે અસ્તિત્વએ તમને સિલેક્ટ કર્યા છે આ કામ કરવા માટે. આવી રીતે કર્મ કરવાથી ક્યારે એવું નહીં થાય કે મારે જ કરવાનું, કર્મ મારી પાસે આવ્યું છે તો હું એના માટે, મારામાં એબિલિટી છે એટલે એ કર્મ મારી સામે આવ્યું છે કરવા માટે. આવી રીતે જ્યારે કર્મ કરશું ને ત્યારે એની અંદર આનંદ જ આનંદ હશે. સમત્વ ભાવ જ યોગ છે. સમત્વ ભાવ એટલે કે સુખ દુઃખ બધી જ સિચ્યુએશનને સમાંતર સમજવી, મતલબ સિલેક્શન ના કરવું કોઈ સિચ્યુએશનની અંદર, એને સમભાવ રાખવો, બંનેની અંદર સમભાવ રાખવું. એવું ક્યારે રાખી શકશો? તો પોતાની અંદર એક થર્ડ ફોર્સ છે, જેમ કે સુખ છે અને દુઃખ છે. હું સુખનો બી સાક્ષી છું, દુઃખની બી સાક્ષી છું.
સુખ અને દુઃખ હું નથી, હું થર્ડ ફોર્સ છું કે જો એને ઓબ્ઝર્વ કરું છું. એ તમારી, તમે જે થર્ડ ફોર્સ છો એ રિયલાઇઝ થઈ જશે ને તો તમે તમે સિચ્યુએશનની અંદર બંધાયેલા નહીં રહો કે એની સાથે અટેચ નહીં થઈ જાઓ. સુખ આવશે તો બી તમને એવું લાગશે કે એક ફેઝ હતો લાઈફનો, આવીને જતો રહ્યો. દુઃખ આવશે તો બી એવું લાગશે. એટલે દુઃખથી તો નહીં બંધાવ, સુખથી પણ નહીં બંધાવ. એટલે પોતાની અંદર આ જે થર્ડ ફોર્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે. એને કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે તને આવો બુદ્ધિયોગ ઉપલબ્ધ થાય, એવું એક સ્ટેટમેન્ટ છે. આગળ આપણો આપણી જાત સાથેનો જે પરિચય છે ને, પહેલો પરિચય એ બુદ્ધિથી છે. હું મારી જાતને શું સમજું તો કે મારામાં જે મારી બુદ્ધિને જ હું મારી જાત સમજું છું. એટલે આવો સમત્વ ભાવ છે એવો બુદ્ધિયોગ તને ઉપલબ્ધ થઈ જાય, એવું અર્જુનને કહે છે કૃષ્ણ. મોહરૂપી અંધકારમાંથી મુક્ત થઈ ને એટલે વૈરાગ્ય ફલિત થાય. વૈરાગ્ય શબ્દને સમજવાની જરૂર છે કે સાવ મિસઇન્ટરપ્રિટ થયેલો શબ્દ છે. આપણા શરીરને એક અંધારું ઘેરી શકે, જેને આપણે દીવાથી દૂર કરી શકીએ, પ્રકાશથી દૂર કરી શકીએ. આપણા આત્માને કે ચૈતન્યને એક અંધારું ઘેરી શકે જે મોહ છે. મોહ મતલબ શું? તો કે જે મારું નથી પણ મારું છે એવું મને લાગે એ મોહ. મારું છે નહીં પણ મને એવો ભ્રમ થાય કે આ મારું છે, એને મોહ કહેવાય. હવે મોહ છે ને અંધકાર છે. કેવી રીતે? તો કે અંધકાર હોય ત્યારે એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે કંઈ દેખાય નહીં, રસ્તાઓ ના મળે, આપણે અથડાઈ જઈએ. તો મોહ પણ એક અંધકાર છે. જ્યારે માણસ મોહમાં હોય ને ત્યારે સાચું શું છે ખોટું શું છે એ જોઈ ના શકે. વૈરાગ્ય ફલિત થાય કેવી રીતે? એટલે મોહ છે એ મમત્વ છે. મમત્વમાંથી જ્યારે તમે ફ્રી થાવ ત્યારે વૈરાગ્ય ફલિત થાય. હવે બે શબ્દ છે, રાગ અને વિરાગ. રાગ એટલે આકર્ષણ કોઈ પણ વસ્તુનું, વિરાગ એટલે અનાકર્ષણ. પણ વિરાગ છે ને એ વૈરાગ્ય નથી. જેમ કે કોઈ માણસ બહુ ખાય તો આ ખાવાનું આકર્ષણ છે, ને કોઈ ઉપવાસ કરે તો ખાવાનું અનાકર્ષણ છે. પણ ઉપવાસની સ્થિતિમાં એ ખોરાકથી એનું મન છૂટતું નથી. એ સતત ખોરાક વિશે વિચાર તો કરે જ છે, એટલે એનાથી છૂટી નથી શકતો. એની સાથે બંધાયેલો જ છે, ખાલી દિશા બેની જુદી છે. એકની દિશા ખાવા તરફ છે, એકની એનાથી ઓપોઝિટ સાઈડ છે, પણ જોડાયેલા છે બે ખોરાક સાથે. એવી રીતે એક સપોઝ તપસ્વી છે અને એક ભોગી છે, બરાબર. એક બહુ ખાય અને શરીરને કષ્ટ આપે, અને એક એટલી તપસ્યા કરીને શરીરને કષ્ટ આપે. પણ બે એવું કહે છે કે જે કરશું એ શરીર સાથે કરશું, બે શરીરથી જોડાયેલા છે. એટલે જે તપસ્વી છે એ વૈરાગી નથી, ઉપવાસ કરવાવાળો વૈરાગી નથી. જે ઘરે રહે છે ગૃહસ્થી છે, બરાબર, અને એક સંન્યાસી છે. તો સંન્યાસી વૈરાગી નથી. એ ઘરેથી જાય છે, ઘરની જવાબદારીઓ છોડીને જાય છે, પણ જ્યાં જંગલમાં જાય છે ત્યાં પાછું પોતાનું એક નવું ઘર ઊભું કરે છે, શિષ્યો કરે ફરીથી. જે ઘરમાં કરતો તો એ જ બધું પણ અલગ માણસો સાથે કરે, એટલે એ બી વૈરાગી નથી. સંન્યાસી તો કોણ છે કે જે ઘરમાં જ રહે, બધી જવાબદારીઓ નિભાવે, પણ એની અંદર ઘર બનાવવા વાળો વિલીન થઈ જાય, એ વૈરાગી છે, એ સંન્યાસી છે. એટલે વૈરાગ્ય જે છે ને એ રાગ અને વિરાગ બેની ઉપરની કન્ડિશન છે. ના રાગ હોય ના વિરાગ હોય, સાક્ષી ભાવ હોય કે કોઈ વસ્તુનું આકર્ષણય નથી ને વિકર્ષણય નથી, અનાકર્ષણય નથી, સાક્ષી ભાવ છે. આવે તો ઠીક છે, ના આવે તો ઇટ્સ ઓકે. મારી અંદર એનાથી કાંઈ ફેર નથી પડતો, એ વૈરાગ્ય છે. મહાવીરને વિતરાગ એવો શબ્દ આપ્યો છે, વૈરાગ્યને વિતરાગ એવો શબ્દ આપ્યો છે. આ બહુ જ સ્થિતપ્રજ્ઞ વિશે બહુ બધું આપણે મતલબ સાંભળતા હોઈએ ગીતામાંથી. સ્થિતપ્રજ્ઞની કેરેક્ટરિસ્ટિક્સ અર્જુન પહેલી વખત જિજ્ઞાસાવાળો ક્વેશ્ચન અહીંયા કરે છે. અત્યાર સુધી તો એ પોતાની શાસ્ત્રોની ભાષા જે બોલતો હતો કૃષ્ણ સામે, અને કન્ફર્મેશન માગતો હતો કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું, તમે મને કન્ફર્મ કરી દો એટલે હું યુદ્ધમાંથી ભાગી જાઉં. પહેલી વખત એવું પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ જેની પ્રજ્ઞા સ્થિર છે એના લક્ષણો કેવા હોય. હવે આપણે પ્રજ્ઞા શબ્દને બુદ્ધિ કહીએ છીએ. બુદ્ધિનો મતલબ એવો છે કે જે સંસારની અંદર છે એ બુદ્ધિ છે, આપણી સંસાર તરફ વહે છે એ બુદ્ધિ છે. પણ એ જ બુદ્ધિ જ્યારે દિશા ચેન્જ કરીને અંદર વહેવા માંડે ત્યારે એ પ્રજ્ઞા છે, પ્રજ્ઞા છે. સ્થિત પ્રજ્ઞ હોય એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય? સહજ હોય. સૌથી જો કોઈ કઠિન યોગ હોય તો એ સહજ યોગ છે. આપણે આપણને ખ્યાલ છે આપણે આપણી લાઈફમાં કેટલા અસહજ થઈ ગયા છીએ, સાવ અસહજ. આવી રીતે ચલાય, આવી રીતે બેસાય, આવી રીતે બોલાય, કોઈ વસ્તુમાં આપણી સહજતા નથી. સહજ માણસ છે ને પરમ સ્વતંત્ર હોય, પરમ સ્વતંત્ર હોય. એની લાઈફની કોઈ પેટર્ન ના હોય જીવવાની. સિચ્યુએશન જે જગ્યાએ લઈ જાય ત્યાં એ પ્રમાણે બિહેવ કરે. એનું બેસ્ટ એક્ઝામ્પલ કૃષ્ણ છે. કૃષ્ણ જેટલો બદલાવવાળો વ્યક્તિ કે એવી ચેતના ક્યાં જોવા મળે? એને જ્યારે ઠીક લાગે ત્યારે એ વાંસળી વગાડી લે, એને જ્યારે જરૂર પડે ત્યારે સુદર્શન ચક્ર ઉપાડી લે, ક્યારેક એ ગોપીઓના વસ્ત્રો છે એ ચોરી કરી લે છે, ક્યારેક એ દ્રૌપદીને વસ્ત્રો આપે છે, ક્યારેક એ માખણ જેવી વસ્તુની ચોરી કરે છે, અને ક્યારેક એ સુદામાને માયગા વગર બધું આપી દે છે. સાવ એને વૃંદાવન છોડ્યું તો લાઈફમાં ક્યારેય વૃંદાવન સામે ના જોયું.
જેટલી સહજતાથી એને વાંસળી વગાડી એટલી સહજતાથી સુદર્શન ચક્ર ઉપાડ્યું. આ સહજતા છે, એકદમ બદલાવ. કોઈ પેટર્ન ના હોય ફિક્સ, આપણને એવું લાગે કે કોઈ અનુશાસન નથી જીવનમાં, પણ અંદર એક એકદમ ગહન અને ગહેરું અનુશાસન હોય પોતાની અંદર, પોતાના સ્વરૂપમાં જ સંતુષ્ટ, એટલે સ્વમાં સ્થિર. જે માણસ પોતાનાથી સંતુષ્ટ હોય ને એ પોતાની સાથે રહી શકે, અને જે પોતાનાથી સંતુષ્ટ ના હોય ને એની ચેતના છે એ હંમેશા બહાર વહ્યા કરે, એટલે એના સુખ છે એ બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. એની ચેતના પોતાની સાથે રહી જ ના શકે, ક્યારેક આ જગ્યાએ સુખ શોધે, ક્યારેક મોબાઈલમાં, ક્યારેક ટીવીમાં, ક્યારેક સિરિયલમાં, અલગ અલગ જગ્યાએ સુખ શોધા કરે, કેમ કે પોતાની અંદર કોઈ સુખ નથી, પોતાની અંદર કોઈ સંતુષ્ટિ નથી. અને જેની પ્રજ્ઞા સ્થિર હોય એના માટે પોતે જ ઇનફ છે સુખી થવા માટે, કોઈની જરૂર નથી સુખી થવા માટે, એના બધા જ સુખ પોતાના ઉપર જ ડિપેન્ડન્ટ છે. ઉદ્વેગ રહિત હોય, ઉદ્વેગ રહિત હોય એટલે મતલબ દ્વંદ ના હોય મનમાં કાંઈ, ઉદ્વેગ એટલે જેને આપણે દુઃખ કહીએ છીએ. હવે દુઃખ કોને હોય? જેને સુખની આશા હોય, જે સુખ અને દુઃખમાં સમાન છે એને ઉદ્વેગ જ ના હોય. અને સુખ અને દુઃખ એકબીજા સાથે જોડાયેલા છે. આપણે કોઈક મને સુખ મળે, દુઃખ ક્યારેય ના મળે તો એ પોસિબલ નથી. આપણે તો પ્રયાસ સુખ માટે જ કરીએ છીએ ને, તો એ દુઃખને બોલાવતા નથી તો એ આવી જ જાય છે, કેમ કે સુખની પાછળ હિડન છે, હિડન ફોર્મેટમાં છે. આપણે બહારનું ખાવા માટે જઈએ છીએ, એવો સડેલો વાસી ખોરાક ખાઈએ છીએ ત્યારે સુખી થઈએ છીએ, એની સાથે બીમારીઓ હિડન છે જ, એટલે એની સાથે આવી જાય છે. એટલે જેને દુઃખની મતલબ સુખની જ આશા નથી એને ક્યારેય દુઃખ ના થઈ શકે. સુખ અને દુઃખની અંદર સમત્વ ભાવ છે, સાક્ષી છે, એટલે એવો માણસ હંમેશા ઉદ્વેગ રહિત હોય, જે સ્થિત પ્રજ્ઞ છે. ક્રોધ અને ભય રહિત હોય. ક્રોધ અને ક્ષમા એકબીજાના વિરોધી શબ્દો છે. આપણે ક્ષમાને એવું સમજીએ છીએ કે કોમ્પ્રોમાઇઝ કરી દેવું, કે મતલબ માફ કરી દેવું, એવો બિલકુલ અર્થ નથી ક્ષમાનો. ક્ષમાનો અર્થ એવો છે કે ક્રોધની કોઈ શક્યતા જ નથી, ગમે એટલો કોઈ પ્રયત્ન કરે ક્રોધ થઈ જ ના શકે. એક સરસ બુદ્ધના જીવનમાં એક્ઝામ્પલ છે. બુદ્ધ પાસે એક માણસ આવ્યો અને એના ઉપર થૂક્યો, એટલે બુદ્ધનો કઝિન બ્રધર આનંદ એની સાથે જ પહેલેથી એનો મોટો ભાઈ હતો, તો પણ બુદ્ધે એને દીક્ષા આપી હતી અને એને દીક્ષા લેવા ટાઈમે એવું કીધું હતું કે હું 24 કલાક તમારી સાથે રહીશ, બુદ્ધને એવું કીધું હતું. એટલે જ્યારે પેલો માણસ બુદ્ધ ઉપર થૂક્યો ત્યારે કોઈ રિએક્શન નહીં, કાંઈ જ નહીં, એમ જ બુદ્ધ સાવ સ્થિર. એટલે આનંદે એવું પૂછ્યું કે તમે કાંઈ રિસ્પોન્ડ ના કર્યું? પછી તો બી બુદ્ધ કંઈ ના બોલ્યા. પછી બીજા દિવસે એ માણસને પસ્તાવો થયો, એટલે બુદ્ધે ત્યારે એવું કીધું થૂકવાનું, જ્યારે આનંદે પૂછ્યું ત્યારે, કે બિચારો કંઈક કહેવા માંગે છે પણ શબ્દો ઓછા પડે છે એટલે ક્રિયા કરીને બતાવે છે. બુદ્ધે એવું કીધું એને, શબ્દો ઓછા પડે છે, કંઈક કહેવા માંગે છે મને પણ શબ્દો ઓછા પડે છે એટલે ક્રિયા કરીને બતાવે છે. પછી બીજા દિવસે એ માણસ આવ્યો તો એકદમ રડતો હતો, કે મને મતલબ બહુ જ રડતો હતો કે મને ક્ષમા કરો એમ. તો ત્યારે બી બુદ્ધે કંઈ જ રિસ્પોન્ડ નહીં, કંઈ જ નહીં. એટલે આનંદે ફરી પૂછ્યું કે તમે આજે એને ક્ષમા નહીં કરો? તો કે આજે બી બિચારો કંઈક કહેવા માંગે છે પણ કંઈ નથી શકતો એટલે રડે છે, શબ્દો ઓછા પડે છે, અગેન આજે એક ક્રિયા કરે છે, કોઈ રિસ્પોન્સ. ગમે એટલો કોઈ માણસ કંઈ કરે, શક્યતા જ નથી ક્રોધની. આ કોઈ બાલટી હોય ને, ખાલી બાલટી હોય ને આપણે કૂવામાં નાખીએ, એટલે કૂવામાં પાણી હોય તો બાલટીમાં ભરાઈને બહાર આવી જાય. કૂવામાં પાણી જ ના હોય તો શું થાય? બાલટી થોડી વાર આમ તેમ અથડાય, અવાજ કરે, ખાલે ખાલી બહાર આવી જાય. અંદર ક્રોધ છે જ નહીં, કોઈ ગમે એટલો પ્રયત્ન કરે મિસબિહેવ કરવાનો, શું કરશે? થોડી વાર અથડાશે, આમ તેમ અવાજ કરશે, જતું રહેશે. ઈ જે છે સ્થિતિ, એ ક્ષમાની સ્થિતિ છે. એટલે ક્રોધ ના હોય અને ભય ના હોય. ભય તો કોને હોય? જેને ઈચ્છાઓ હોય. સ્થિત પ્રજ્ઞાને કોઈ ઈચ્છા જ નથી, સહજ જેની જિંદગી, એટલે બિલકુલ ભય નથી કોઈ વસ્તુ. સંવેદનશીલ હોય પણ સાક્ષી હોય. જો સંવેદનશીલ તો આપણાથી પણ વધારે હોય, એવું નથી કૃષ્ણને વાગે તો દુખે નહીં, કે એને ભૂખ નથી લાગતી, કે એને ઊંઘ નથી આવતી. એની ચેતના એ તો હોશપૂર્વક જીવે છે, એટલે સંવેદના તો આપણા કરતાં પણ વધારે હોય, પણ એને જ્યારે વાગે ને ત્યારે એવું કહે છે કે હું સાક્ષી છું, શરીરને વાગ્યું છું. ભૂખ લાગે તો શરીરને ભૂખ લાગે છે, હું સાક્ષી છું. આપણને એવું લાગે, જેમ વાગે તો આપણને એવું લાગે મને વાગ્યું, એમ એને ના લાગે, એને એવું ના લાગે, એને એ સાક્ષી હોય. સંવેદના તો આપણા કરતાં પણ વધારે હોય. સંવેદના છે એટલે તો એટલી કરુણા છે. પોતાને તો બધું સમજેલું જ છે ને કૃષ્ણ, એને શું બાકી છે સમજવાનું? તો યુદ્ધ જેવી સ્થિતિની અંદર અર્જુનને શું કામ આટલું બધું સમજાવે છે? કરુણા છે એટલે તો સમજાવે છે, પોતે તો સમજેલું જ છે બધું. એટલે આવા જે સ્થિત પ્રજ્ઞ હોય તો આપણાથી વધારે સંવેદનશીલ હોય, પણ સાક્ષી હોય. કાચબાની જેમ પોતાની બધી ઇન્દ્રિયોને સમેટી લે. ઇન્દ્રિયોના બે સ્વરૂપ છે, જે બહારનું સ્વરૂપ છે જે આપણને દેખાય છે, અને એક સ્વરૂપ અંદર છે,
અંદરનું જે સ્વરૂપ છે ને એ રસ છે. રસ મતલબ આંખથી હું જોઈ શકું છું બરાબર, પણ જે જોવાનો જે રસ છે ને એ ભીતરનું સ્વરૂપ છે. એટલે જે સ્થિત પ્રજ્ઞ જે છે એ બહારથી ઇન્દ્રિયોને સમેટેલી એવો મતલબ નથી, એ એના રસને અંદરથી સમેટી. એટલે ઇન્દ્રિયોનું દમન કરવાની વાત નથી, પણ ઇન્દ્રિયોનો હોશપૂર્વક ઉપયોગ કરવાની વાત છે, સદુપયોગ કરવાની વાત છે. પણ આપણે કેવું છે, આપણે ઇન્દ્રિયો આપણા ઉપર હાવી થઈ જાય છે, કેમકે આપણે મૂર્છિત કન્ડિશનમાં છીએ. એક માણસ છે એ ગાયને બાંધીને જતો હતો, તો સામે એક સાધુ મળ્યો અને એને પૂછ્યું કે તે ગાયને બાંધી છે કે ગાયે તને બાંધ્યો છે. એટલે એવું બધું કે આવું શું પૂછો છો, મેં જ ગાયને બાંધી છે. તો કે તો છોડી નાખ પછી જોઈએ કોણ કોની પાછળ ભાગે. એટલે જેવું એને દોરડું છોડી દીધું એટલે ગાય ભાગીને માણસ એની પાછળ ભાગ્યો. એટલે ઇન્દ્રિયોને સમેટવાનો મતલબ એવો છે કે એનો સદુપયોગ કરવાનો છે. અને ઇન્દ્રિયો જે બહારની ઇન્દ્રિયો છે ને એ તો ઈશ્વરની દેન છે. એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જ તો કૃષ્ણએ વાંસળી વગાડી, અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જ તો ગોપીઓએ એ એટલી દિવ્ય ધૂન સાંભળી. આંખો છે એટલે જ તો આ વિરાટ અસ્તિત્વને જોઈ શકીએ છીએ, કાન છે એટલે એટલું મતલબ એટલું દિવ્ય મ્યુઝિક સાંભળી શકીએ છીએ. ઇન્દ્રિયો દેન છે ઈશ્વરને, એનો સદુપયોગ કરવાનો છે, એનું દમન નથી કરવાનું. અને દમન કરવાથી તો એ વધારે પાવરફુલ થાય. આપણને ખબર છે આપણે ઉપવાસ કરીએ ત્યારે પછી એ પ્લાન જ કરીએ કે ઉપવાસ તોડું ત્યારે શું ખાઈશ. એટલે એનું મતલબ સદુપયોગ કરવાનો છે, હોશપૂર્ણ રહેવાનું છે. સંયુક્ત હોય એટલે પોતાનાથી જ જોડાયેલો હોય. સંયુક્ત હોવાનો મતલબ એનું મન સંયુક્ત હોય એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ હોય. આ બધા સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે. પછી એક શ્લોકની અંદર મનના અધોગમનનો નિયમ કહે છે કૃષ્ણ. મનના અધોગમન એ કંઈ તાત્કાલિક નથી થતું એમ, એની આખી એક પ્રોસેસ છે. એ પ્રોસેસને જો સમજી લઈએ ને તો કદાચ આપણે એમાંથી બચી શકીએ. ઈચ્છા આ બધી સિક્વન્સ છે. ઈચ્છા મેળવવાની કામના, ક્રિયા, ક્રોધ, મોહ, સ્મૃતિ, ક્ષીણ, વિવેકક્ષીણ, બુદ્ધિક્ષીણ, અને પછી આખા વ્યક્તિત્વનો નાશ. એક એક્ઝામ્પલથી એને સમજી શકાય. આપણે રોડ ઉપર જતા હોઈએ અને મોબાઈલની શોપની અંદર આપણે મોબાઈલ જોઈએ એટલે પહેલી એક ઈચ્છા થાય કે સરસ છે. સાવ સૂક્ષ્મ ઈચ્છા છે, સાવ સૂક્ષ્મ ઈચ્છા કે સરસ છે. પછી એને મેળવવાની ઈચ્છા થાય, પછી મેળવવાની ઈચ્છા થાય ને એટલે મનમાં એનું ચિંતન ચાલુ થાય કે શું કરું તો મળે. એટલે એના અકોર્ડિંગ કર્મ ચાલુ થાય. પછી આપણે તો એક પ્લાન બનાવી દીધો હોય કે હું આવું આવું કરીશ. સપોઝ આ મંથમાં આટલું સેવિંગ કરીશ એટલે એ મોબાઈલ લઈ લઈશ. પછી આ મંથમાં કંઈ બીજા ખર્ચાઓ આવી જાય અને મોબાઈલ ના લઈ શકાય એટલે ક્રોધ થાય. ક્રોધ છે ને એ અધૂરી રહેલી ઈચ્છાઓ છે. ઈચ્છાઓને તમે પૂરી ના કરી શકો ને એટલે શું થાય, ક્રોધ થાય. ક્રોધથી મોહ થાય. ક્રોધથી મોહ શું કામ થાય કે મોહ એવી વસ્તુ છે. મોહમાં આપણે આગળ કીધું એમ કે અંધકાર હોય, કંઈ દેખાય નહીં. ક્રોધમાં જ્યારે માણસ હોય ત્યારે મૂર્છિત હોય અને પોતાને ખબર જ ના હોય કે હું શું કરું છું. એટલે મોહને લીધે એ દેખાવાનું બંધ થઈ જાય કે મારા માટે જરૂરી છે કે નથી જરૂરી. એ સત્ય અસત્યને જોવાની આખી જે ક્ષમતા છે એ મોહને લીધે નાશ પામે. અને તમને ખ્યાલ છે કે જે વસ્તુ આપણી પાસે ના હોય ને એનો વધારે ને વધારે મોહ થાય. જે વસ્તુ આપણે મળી ગઈ એમાંથી આપણો મોહ છૂટી જાય. જે વસ્તુ ના હોય એની ડાયરેક્શનમાં વધારે ને વધારે મોહ થાય. એટલે તમે વધારે ને વધારે તમારે ક્રોધ થાય. એ આખું 20 ચક્ર છે આખું. એટલે તમે એ જોતા હો કે હું કાર્ય કરું છું છતાં મને નથી મળતું, તો પણ તમે કાર્ય ચાલુ રાખો. શું કામે? કેમકે મોહને લીધે સ્મૃતિનો મતલબ થાય યાદશક્તિ. યાદશક્તિમાં આપણે શું સ્ટોર કરીએ? બોધ સ્ટોર કરીએ કે મેં આવું કર્યું હતું તો મને કેવું રિઝલ્ટ મળ્યું હતું. એ જે બોધ હોય આપણે સ્મૃતિની અંદર સ્ટોર કરીએ, આપણી યાદશક્તિની અંદર, આપણા પાછલા એક્સપિરિયન્સીસ બધા. પણ મોહને લીધે તમે એ સ્ટોર ના કરી શકો, કેમકે સત્ય અસત્ય કંઈ દેખાતું નથી. એટલે મોહને લીધે શું થઈ જાય, બુદ્ધિમાં કંઈ સ્ટોર જ ના થઈ શકે. એટલે વિવેકક્ષીણ થઈ જાય. વિવેક એટલે સત્ય અસત્યનું ભાન. બુદ્ધિમાં કંઈ સ્ટોર, આપણા પાછલા એક્સપિરિયન્સીસ ઉપરથી જ આપણે નક્કી કરીએ કે શું સાચું છે ને ખોટું છે. એટલે વિવેક ક્ષીણ થઈ જાય અને બુદ્ધિ ક્ષીણ થઈ જાય. છેલ્લે બુદ્ધિ ક્ષીણ થાય એટલે આખા અસ્તિત્વનો, પોતાના વ્યક્તિત્વનો નાશ થઈ જાય. હવે આ જે પ્રોસેસ છે ને એની અંદર ઈચ્છાથી ક્રોધ સુધી જે ઈચ્છા છે ને 0 ડિગ્રી છે, ને ક્રોધ છે ને એ 99 ડિગ્રી છે. મોહ છે ને 100 ડિગ્રી છે. 100 ડિગ્રી હોય એટલે જ્યાં પાણી છે, બૂંદ છે, એ બાષ્પ બની જાય, હવા બની જાય, બરાબર. એટલે 99 ડિગ્રી સુધી હજી આપણી પાસે ચાન્સ હોય કે હજી હું મારી જાતને આઈડેન્ટિફાઈ કરું કે હું સાચું કરું છું કે નહીં. એક વખત 100 ડિગ્રી પાસ થઈ ગઈ અને હવા બની ગયું એટલે મોહ થઈ ગયો, પછી પૂરું, પછી તમે 20 ચક્રમાંથી બહાર ના નીકળી શકો. એટલે જ્યારે પહેલી વખત ઈચ્છા બહુ સૂક્ષ્મ હોય છેલ્લે એ સ્થૂળ થઈ જાય સાવ અને આપણા આખા વ્યક્તિત્વનો નાશ કરી નાખે. એટલે આ મનના અધોગમનનો નિયમ છે, એક શ્લોકમાં કૃષ્ણએ કીધો છે આ જ સિક્વન્સની અંદર. જે બધા માટે રાત છે તે જ્ઞાની માટે જાગૃતિની ક્ષણ છે, જાગરણની ક્ષણ છે. રાત એટલે મૂર્છા અને જાગૃતિ એટલે હોશ.
મૂર્છિત માણસો જે મતલબ આપણે બધું કેટલી બધી વસ્તુ આપણે મૂર્છિત અવસ્થામાં કરીએ છીએ, પણ આપણને એવું લાગે છે ના ના હું હોશ પૂર્ણ કરું છું. આપણે કાર ડ્રાઈવ કરીએ છીએ ત્યારે સાવ યાંત્રિક રીતે કરીએ છીએ, સાવ જ. જ્યારે અચાનક કોક વચ્ચે આવી જાય ને હું બ્રેક મારું ત્યારે મને હોશ આવે. બાકી આપણે બહુ જ યાંત્રિક રીતે, આપણું જમવાનું બધું યાંત્રિક રીતે છે, સાવ જ યાંત્રિક. એના ઉપર આપણું ધ્યાન જાય ને તો આપણને ખબર પડે કે આપણે બધું યાંત્રિક રીતે કરીએ છીએ, હોશ પૂર્ણ નથી કરતા. એનું બેસ્ટ એક્ઝામ્પલ જમવાનું જ છે. આપણે એવું કહીએ કે બધા સાથે જમીએ તો વધારે ખવાય જાય, એવું આપણે કહીએ. પછી ધર્મની અંદર એક પેલી છે કે જમો ત્યારે બોલવું નહીં, એવું એક છે. એ શા માટે છે? કેમ કે આપણે જમતા હોઈએ ત્યારે તમે વાતો કરો એટલે તમારી જે ચેતના છે ને એ વાતોમાં છે, શરીર જમવાનું કામ કરે છે, બરાબર. વચ્ચે શરીર ઇન્ડિકેશન અહીં આપે કે હવે બસ, પણ વાતોમાં ધ્યાન છે, ચેતના વાતોમાં છે, એટલે તમે જઈમાં જ કરશો. એટલે હોશપૂર્ણ રીતે ના જમો તો તમે વધારે જમી લ્યો. બુદ્ધે સરસ કીધું છે કે હોશનો મતલબ શું, ધ્યાનનો મતલબ શું? તો કે જે જગ્યાએ તમે છો ને ત્યાં જ તમારી ચેતના હોય, એ ધ્યાન છે. આપણે ડ્રાઈવ કરતા હોય ને ત્યારે આપણી ચેતના ઘરે હોય, અહીંયા હું કંઈ કામ કરતી હોય ત્યારે ચેતના બીજી જગ્યાએ હોય. આ વસ્તુ થોડુંક ઓબ્ઝર્વ કરીને તો આપણને ખબર પડે. આપણે જે કર્મ કરતા હોય ને કાર્ય, ત્યાં આપણી ચેતના બહુ ઓછી વખત હોય, એના સિવાય જ બીજી જગ્યાએ હોય. એટલે હોશ પણ આજે જાગૃતિનું એ જ કહે છે. જાગરણની ક્ષણ મતલબ કે જે બધા સાવ મૂર્છિત અવસ્થામાં કરે છે ને એ જ્ઞાની છે, એ જાગૃત અવસ્થામાં કરે છે, એટલે એ ઇન્દ્રિયોનો સદુપયોગ કરી શકે છે. એટલે એ જો જ્ઞાની માણસ હોય મતલબ એ ક્યારેય વધારે ના ખાઈ શકે, કેમ કે એ ખાવામાં જ એનું ધ્યાન છે, બીજે ક્યાંય નથી. ને જ્યારે તમારું ધ્યાન ખાવામાં હોય ને એક જ વખત પ્રયોગ કરવાની જરૂર છે, એક જ વખત. જ્યારે તમે જમો ને ત્યારે ખાલી એ જ જોવાનું કે હું બટકું લઉં છું ને મોઢામાં મૂકું છું, ચાવું છું, સતત એમાં જ ધ્યાન આપવાનું, તમે વધારે નહીં ખાઈ શકો. એ અહીંયા આ એનો અહીંયા આ મિનિંગ છે. અહીંયા સાંખ્ય યોગ પૂરો થાય છે, કર્મયોગ સ્ટાર્ટ કરું મેડમ. હવે અહીંયા પહેલાં જ શ્લોકમાં અર્જુન એવું કહે છે કે સાંખ્ય યોગ શું કામ પહેલાં કીધું, એ મેં તમને કાલ કીધું હતું કે અર્જુન વાતો બ્રાહ્મણ જેવી કરતો હતો, એટલે કૃષ્ણને એવું થયું કે હું પહેલાં શુદ્ધ જ્ઞાન સમજાવી લઉં. એટલે જો એ સાંખ્યનો માણસ હશે ને તો આગળ ક્વેશ્ચન્સ નહીં કરે, અહીંયાથી ગીતા પૂરી થઈ જશે. પણ એ માણસ કર્મયોગનો હતો, હજી એના ક્વેશ્ચન્સ પૂરા નથી થતા, સાંખ્યને બહુ સમજાયું નહીં. એટલે પહેલાં શ્લોકમાં એવું કહે છે કે જો જીવનનું સત્ય છે એ જ્ઞાનથી જ ઉપલબ્ધ થતું હોય તો તમે મને આવા ભયંકર કર્મમાં શું કામ જોડો છો, શું કામ મને યુદ્ધ કરવાનું કહો છો, જો જ્ઞાનથી સત્ય મળી જતું હોય તો. હવે આ જે જ્ઞાન સાંખ્ય જેને જ્ઞાન કહે છે એવું કહે છે કે તમારી પાસે છે જ, તમને ભૂલાઈ ગયું છે, એનું વિસ્મરણ થઈ ગયું છે. એવું નથી કે તમારી પાસે નથી, એમ તમારી અંદર જ છે, ખાલી એને ઓળખવાની જરૂર છે. અને જો એ સત્ય કર્મથી જ મળતું હોય તો એનો મતલબ એવો થાય કે અત્યારે મારી પાસે નથી, હું કર્મ કરીશ તો મળશે. અને જો કર્મ કરું પછી મળે તો એનો મતલબ એ મારો સ્વભાવ નથી, મારા ઉપર અર્જિત થશે, મારા ઉપર થોપી બેસાડવામાં આવશે. અને એનો મતલબ એક એવો થાય કે કર્મ કરું તો મળે, એનો મતલબ કે હું જ્યારે કર્મ નહીં કરું ત્યારે મારી પાસેથી એ જતું રહેશે. પણ સાંખ્ય તો એવું કહે છે કે એ હરેક ક્ષણ તમારી પાસે ઉપલબ્ધ છે. એટલે એનો મતલબ એવો થાય કે કર્મ કરવાથી જ્ઞાન મળી જશે એવું નથી, જ્ઞાન તમારી પાસે ઉપલબ્ધ જ છે. પણ જે કર્મ અહીંયા કરવાનું કૃષ્ણ કહે છે એનાથી મળી જશે એ જ્ઞાન. સાંખ્ય યોગ અને કર્મયોગ સાવ વિપરીત લાગે આપણને, સાવ જ વિપરીત લાગશે આગળ આખો કર્મયોગ જોશું ત્યારે, પણ એ વિપરીત નથી. એનું લક્ષ્ય એક જ છે, અભિવ્યક્તિ ખાલી અલગ છે. બે પ્રકારના માણસો હોય, અંતર્મુખી અને બહિર્મુખી. જે લોકો અંતર્મુખી છે બુદ્ધ જેવા, એના માટે સાંખ્ય છે. અને જે બહિર્મુખી માણસો છે અર્જુન જેવા, એના માટે કર્મયોગ છે. કેમ કે જ્ઞાન માટે ભીતર જવું પડે અને કર્મ માટે બહાર. જે અંતર્મુખી માણસ છે એના માટે ધર્મ છે એ ધ્યાન બની જાય, અને બહિર્મુખી માણસ છે એના માટે ધર્મ છે એ સેવા બની જાય. બુદ્ધ છે એ ક્ષત્રિયની અંદર, મતલબ ક્ષત્રિય કુળની અંદર જૈનમાં, પણ અંતર્મુખી હતા એટલે એના માટે સાંખ્ય કામ આવ્યું. જૈનના 24 તીર્થકર હતા એ બધા પણ ક્ષત્રિય હતા, પણ અંતર્મુખી હતા તો એ બી સાંખ્યના માર્ગ ઉપર ગયા. પરશુરામ બ્રાહ્મણ હતા પણ કામ ક્ષત્રિય જેવા કર્યા તો એ બહિર્મુખી હતા, એટલે મતલબ એ કર્મ માર્ગમાં ગયા. એટલે એ બરાબર છે કે જે વર્ણ વ્યવસ્થા પ્રમાણે આપણો સ્વભાવ હોય, પણ ઘણી વખત આગળના જન્મો પ્રમાણે આપણે જે ચેતનાનો વિકાસ કરી લીધો છે એના ઉપર, જો છેલ્લા દિવસે ટાઈમ મળશે તો હું કહીશ. મિલન સરનો ક્વેશ્ચન હતો, છેલ્લા દિવસે ટાઈમ મળશે તેના ઉપર એક વાત કરીશ. ખાલી ક્વેશ્ચન કહી દઉં, પહેલા સેશનમાં મેં એવું કીધું હતું કે ભૌતિક સુખ છે એ આધ્યાત્મિક સુખની સીડી છે. એટલે સરે મને એવું પૂછ્યું કે કેટલા બધા એવા હતા કે જેને ભૌતિક સુખ નથી મેળવ્યું તો ઈશ્વરને મેળવી લીધા. સબરી છે, અંગુલીમાલ છે, જેને કોઈ વાલ્મીકી છે, જેને કોઈ ભૌતિક સુખ નહોતું ભોગવ્યું તો ઈશ્વરને કેમ મેળવી લીધા? એનો બહુ સરસ જવાબ ગીતાની અંદર છે, પણ થોડો લાંબો છે એટલે લાસ્ટ સેશનમાં મળશે ટાઈમ તો હું એ થોડું ડિસ્કસ કરીશ એના ઉપર.
એટલે કર્મયોગ અને સાંખ્યયોગ વિપરીત નથી. આપણી જે આપણે અંતર્મુખી છીએ કે બહિર્મુખી, એના ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે કયો માર્ગ મારા માટે છે. બે લઈ જશે એક જ જગ્યાએ, લક્ષ્ય એક જ છે. પછી અહીંયા સરસ છે કે રસ્તાઓ અનેક છે, અભિવ્યક્તિ પણ અનેક છે, અનુભૂતિ એક છે. મહાવીર એટલે શું? તો કે અહિંસા. જૈન ધર્મમાં મતલબ એ લોકો પેલું મોઢે બી આખો દિવસ બાંધી રાખે કે કીટાણુઓ પણ ન મરે. મહાવીર એવું કહેતા ખેતી જ ના કરાય, ખેતી કરવામાં બહુ બધા જીવજંતુઓ મરી જાય. અને કૃષ્ણ એવું કહે છે કે યુદ્ધ કર, સૌથી મોટી હિંસા. બે સાવ અલગ કે. મીરા છે એ ભક્તિ માર્ગ, મીરાએ ભક્તિ માર્ગ અપનાવ્યો. એને નાચીને ગાઈને કૃષ્ણને મેળવા. બુદ્ધ અને મહાવીર નાચી શકીએ આપણે વિચારી જ ના શકીએ. ત્રણેયની અભિવ્યક્તિ સાવ અલગ, ચારેયની, ચારેયની અભિવ્યક્તિ સાવ અલગ, પણ બધાની અનુભૂતિ એક. એટલે માર્ગ ખાલી અલગ છે. અને જે પ્રમાણે જે માર્ગે ચાલીને જેણે ઈશ્વરને મેળવા એણે એ પ્રમાણેનો માર્ગ બતાવ્યો, પણ બધાની અનુભૂતિ એક જ છે, ખાલી અભિવ્યક્તિઓ અલગ છે. ક્રિયા અને કર્મ બે વર્ડ છે. ક્રિયા એટલે એવા કર્મ જેની અંદર આપણે આપણો અહંકાર નથી જોડી દેતા, અને એવા કર્મ જેની અંદર આપણો અહંકાર જોડી દઈએ, કરતા ભાવ જોડી દઈએ, એ કર્મ છે. જેમ કે હાર્ટબીટ્સ ચાલે છે તો એ ક્રિયા છે. હું એમ નથી કહેતી કે હું ચલાવું છું, મારો કરતા ભાવ એમાં જોઈન્ટ નથી કરતી, એટલે એ ક્રિયા છે. ખોરાક પચે છે, હાર્ટબીટ્સ ચાલે છે, બરાબર, શ્વાસ લેવાય છે, એ બધી ક્રિયા છે. એમાં હું મારો અહંકાર નથી જોડી શકતી કે હું કરું છું. અને જે જે કર્મ સાથે હું મારો અહંકાર જોડી દઉં છું, કરતા ભાવ જોડી દઉં છું, એ બધા કર્મ છે. કૃષ્ણ એવું કહે છે કે કર્મ ના કરવું ને નિષ્કર્મ નથી. એટલે તમે કર્મનો ત્યાગ કરી દેશો કે કર્મમાંથી ભાગી જશો, તો એનો મતલબ એવો નથી કે તમે નિષ્કર્મને ઉપલબ્ધ થઈ ગયા. તો આળસુ માણસે કાંઈ કર્મ નથી કરતું. નિષ્કર્મ જે છે ને એ બહુ એનાથી અલગ ઘટના છે. જેમ કે બીમારી ના હોવી એનો મતલબ એવો નથી કે આપણે સ્વસ્થ છીએ. તમે કોઈ ડૉક્ટરને પૂછો ને કે સ્વાસ્થ્ય એટલે શું, તો એવું કહેશે કે બીમારી ના હોય એટલે એને સ્વાસ્થ્ય કહેવાય. તો તમે તમારે એને એવું પૂછ્યું કે બીમારીનો રેફરન્સ ના લો, એને છોડી દો, હવે ડિફાઈન કરો સ્વાસ્થ્ય એટલે શું. એ સ્વાસ્થ્યની ડેફિનેશન બીમારીના રેફરન્સમાં જ આપશે ડૉક્ટર, કેમ કે એમને બી નથી ખબર સ્વાસ્થ્ય એટલે શું. બીમારી ના હોવાનો, આપણે બધા હેલ્ધી છીએ, કોઈ બીમારી નથી, પણ તો બી આપણે સ્વસ્થ નથી, અથવા તો છીએ કે નહીં ખબર નથી. સ્વાસ્થ્યનો મતલબ એવો વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ મતલબ એવો વ્યક્તિ જે સ્વયંમાં સ્થિર છે. જે સ્વયંમાં સ્થિર છે એ સ્વસ્થ છે. સ્વયંમાં સ્થિર એટલે પોતાનાથી જ સંતુષ્ટ છે, એની બધી જ વસ્તુની ડિપેન્ડન્સી પોતાના ઉપર છે. સ્વયંમાં સ્થિર છે, આજુબાજુ ક્યાંય ભટકતો નથી, એ માણસ સ્વસ્થ છે. એ સ્વાસ્થ્યનો મિનિંગ છે. બીમારી ના હોવી એટલે સ્વસ્થ છીએ એવું નથી. એટલે અહીંયા નિષ્કર્મની વાત કીધી છે. એટલે નિષ્કર્મ મતલબ કરતા રહિત કર્મ, એવું કર્મ કે જે કર્મ કરવાનું તો ચાલુ રહે પણ એમાં કરવાવાળો પ્રેઝન્ટ ના હોય, હાજર ના હોય, એવું કર્મ. હવે આપણને એવું થાય કે જીવન આખું કર્મ છે, અને કર્મ હોય તો કરતા તો હોય જ, કર્મ હોય તો કરતા ના હોય એવું કેવી રીતે બની શકે? આપણે સવારથી રાત સુધી ગમે તે કરીએ, આપણે કર્મ તો કરશું જ, કર્મ કર્યા વિના રહી જ નહીં શકાય. એક કોઈ માણસ છે, બિઝનેસ કરે છે તો એ બિઝનેસ કરવાનું કર્મ કરે છે, કોઈ ભિખારી છે તો ભીખ માંગવાનું કર્મ કરે છે, કોઈ ગૃહસ્થી ચલાવે છે તો એ કામ કરે છે, કોઈ સંન્યાસી છે તો ત્યાં કામ કરે છે. બુદ્ધ છે, પ્યોર સાંખ્યના માણસ છે, બરાબર, એણે કર્મમાંથી પોતાની જાતને હટાવી લીધા, તો પણ જીવનને ચલાવવા માટે જે બેઝિક કર્મ છે એ તો એ પણ કરે છે. કર્મમાંથી છૂટવાનો કોઈ જ રસ્તો નથી, પણ કરતા ભાવમાંથી છૂટી શકો. એટલે જ્યારે જ્યારે કૃષ્ણ એવું કહે છે કે કર્મો તમને બાંધતા નથી, એ એવા જ કર્મો નથી બાંધતા જેમાં તમે કરતા નથી. એટલે અહંકર્તા મતલબ અહંકાર કે હું કરું છું. એટલે નિષ્કર્મનો અહીંયા મતલબ એવો છે કે કર્મ તો થયા કરશે પણ એમાં કરતા નથી. કર્મનો અભાવ નહીં, કરતાનો અભાવ. એટલે કૃષ્ણ અહીંયા એવું કહે છે કે તું યુદ્ધ કર, તું કર્મ ચાલુ રાખ, તું એવું નહીં માન કે તું કરે છે. આવા કર્મો જેની અંદર કરતા ના હોય, કે આપણે આપણી જાતને કર્મ સાથે ના જોડીએ, એવા કર્મો છે ને એ ઈશ્વરના ચરણોની અંદર સમર્પિત થઈ જાય. એટલે ઈશ્વર કરાવે છે ને હું કરું છું. હવે જે 13th ચેપ્ટર છે આની અંદર રજવ, રજસ્તમ અને સત્વ, આ જે ત્રણ ગુણ છે, આખે આખું આપણામાંથી જે કર્મનું ઝાડ આખું જે છે ને એ ત્રણ ગુણને લીધે છે. કૃષ્ણ એ અધ્યયમાં એવું પણ કહે છે યુદ્ધને કે તું એવું ના સમજ કે તું યુદ્ધ કરશ, અને તું એવું પણ ના સમજ કે પાંડવો કૌરવો યુદ્ધ કરે છે. તમે બેમાંથી એક યુદ્ધ નથી કરતા, આ યુદ્ધ થઈ રહ્યું છે. તમારી અંદર સત્વ રજ અને તમનું જે બેલેન્સ છે ને એને લીધે તમે લોકો આ પ્રકૃતિ તમને પ્રેરિત કર્યા છે યુદ્ધ કરવા માટે. આ યુદ્ધ થઈ રહ્યું છે, એ ઘટના ઘટી રહી છે, તમે નથી કરતા. એનું બહુ સરસ ડિસ્ક્રિપ્શન 13th ચેપ્ટરમાં છે. એનું જે સત્વ રજ અને તમનું જે બેલેન્સ છે એને અકોર્ડિંગ આપણે બધા કામ કરીએ છીએ.
એટલે અહીંયા હું એક બુક વાંચતી હતી એની અંદર સરસ ક્વેશ્ચન હતો કે હું એવું વિચારું કે હું કાંઈ નથી કરતી, બધું ઈશ્વર જ કરે છે, તો તો ચોરી ચોરી કરશે ને એવું કહેશે કે ઈશ્વર જ કરે છે, હું કાંઈ નથી કરતી. પણ એવું નહીં થઈ શકે. શું કામે? કેમ કે જ્યારે તમે ચોરી કરો ત્યારે તમે એવું કહી શકો કે હું નથી કરતી, ઈશ્વર જ કરે છે. પછી જ્યારે પોલીસ તમને પકડવા આવે ત્યારે તમે પાછું એવું નહીં કહો કે પોલીસ નથી પકડતો, ઈશ્વર જ પકડે છે. આપણે સમગ્રતાથી કોઈ વસ્તુને નથી સ્વીકારતા. જેમ કે જે સારા કર્મ હોય એ તમને એવું લાગે કે હું કરું છું, અને જેમાં આપણે નિષ્ફળ થાય તો કે ઈશ્વરની ઈચ્છા. સમગ્રતાથી કોઈ વસ્તુને સ્વીકારી લઈએ ને તો બેયમાંથી ફ્રી થઈ જઈએ, સફળતા નિષ્ફળતા બેયમાંથી ફ્રી થઈ જાય. એટલે નિષ્કર્મ મતલબ કે જેમાં કરતા નથી, કરતા રહિત કર્મ છે. અને સમર્પણ, આપણને એવું લાગે કે સમર્પણ છે એ નબળા માણસો કરે, એમ કે જેનામાં આમ એનર્જી ના હોય એ સમર્પણ કરે. સમર્પણ સાહસિકોનું કામ છે. સમર્પણની અંદર સૌથી પહેલું જો કોઈ કોઈ વસ્તુ કાપવી પડતી હોય તો એ અહંકાર છે, અને અહંકાર છે એ સૌથી અઘરો છે છોડવું. ભક્તિ માર્ગ અને સાંખ્ય માર્ગનો ડિફરન્સ છે 12th ચેપ્ટરની અંદર. સાંખ્ય માર્ગ કેવો છે કે હુંથી ચાલુ કરે, એટલે આજુબાજુ બધું પોતાની સાઈડથી હટાવતા જાય, બધું શૂન્ય છે શૂન્ય છે બધી રીતે. છેલ્લે કોણ બચે? પ્યોર અહંકાર બચે કે હું છું, કાંઈ જ નથી, હું છું. અને છેલ્લે જે હુંને હટાવવાની જે ક્રિયા છે ને સૌથી અઘરી છે સાંખ્યની અંદર. અને ભક્તિ માર્ગની અંદર ભક્ત છે એ પહેલાં જ પોતાની જાતને સમર્પિત કરી દે કે હું કાંઈ નથી, તું જ છો બધું. એટલે જે અહંકારને છોડવાનું જે સ્ટેપ છે ને સૌથી અઘરું, એ ભક્તિ માર્ગમાં પહેલાં જ છૂટી જાય. એટલે ભક્તિ માર્ગ છે ઇઝી છે સાંખ્યની કમ્પેરિઝનમાં. એટલે સરસ ડિફરન્સ છે. એટલે અહંકાર છોડવો તો બહુ જ અઘરો છે, એટલે સમર્પણ સહેલી વસ્તુ નથી, બહુ જ અઘરી વસ્તુ છે. પણ આપણને એવું લાગે કે નબળા માણસો સમર્પણ કરે, સમર્પણ છે એ સાહસિક માણસો જ કરી શકે. અને જે પોતાની જાતને ઈશ્વરના હાથમાં છોડી શકે છે એ ચોરી કરવાનું નહીં છોડી શકે. જ્યારે અહમ હતો મતલબ કે હું હતો તો હું ચોરી કરતી હતી કે કઈ લાભ માટે, હવે હું જ નથી, હું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત છું તો ચોરી કોના માટે કરીશ. એટલે જે માણસ પોતાની જાતને અસ્તિત્વના હાથમાં છોડી શકે એનાથી કોઈ ખરાબ કામ નહીં થાય, કેમ કે એ કરશે કોના માટે. એટલે સમર્પણ છે એ બહુ સાહસિકોનું કામ છે. જે ઇન્દ્રિયોનું દમન કરે છે તે મૂઢ અને ઢોંગી છે. ઇન્દ્રિયોને વશમાં કરીને અનાસક્ત થઈને હોશપૂર્ણ કર્મ કર, એવું કૃષ્ણ એને કહે છે અર્જુનને. હવે ઇન્દ્રિયોનું દમન કરીને ઘણા બધા માણસો છે ઉપવાસને કરતા હોય અને પ્લસ એવું સમજતા હોય કે આ વૈરાગ્ય ફલિત થઈ ગયો છે તો એ ક્યારે એ બીમારીમાંથી બહાર ના આવી શકે, કેમકે એને ખબર જ નથી કે એ બીમાર છે. એટલે ઈલાજ જ ના થઈ શકે, એ લાઈફ ટાઈમ એવું સમજે કે ઉપવાસ કરીને મને વૈરાગ્ય ફલિત થઈ ગયો છે. એટલે અહીંયા એવા માણસો છે એ મૂઢ છે. મૂઢ છે એટલે એને જ્ઞાન જ નથી કે એ શું કરી રહ્યા છે. એટલે ઇન્દ્રિયોને વશમાં કરીને મતલબ કે એનું દમન કરીને નહીં, પણ એને મતલબ એનો સદુપયોગ કરવાની વાત છે. અને અનાશક્ત થઈને, આસક્તિ વગર, જેમ રાગ અને વિરાગ શબ્દ છે ને એમ આસક્તિ અને વિરક્તિ બે શબ્દ છે. વિરક્તિ છે એ અનાસક્તિ નથી, એ બેમાંથી પાર થઈ જવું એ અનાશક્તિ છે. એટલે કોઈ વસ્તુનું જેમ રાગ વિરાગનું જ સિનોનેમ છે અહીંયા, અનાસક્તિ આસક્તિ અને વિરક્તિ, એ બેમાંથી પાર થઈને અનાસક્ત થવાનું છે. એટલે કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે જેવી રીતે કોઈ આસક્ત માણસ એકદમ આમ હોશથી કામ કરે, એટલે પૂરી એનર્જીથી કામ કરે, એવી જ રીતે તું કર્મ કર. તું કોઈ કર્મ કરવામાં ડિફરન્સ ના રાખ, તું આસક્તિમાં ડિફરન્સ કર. એટલે કર્મ કરવાનું ચાલુ રાખ, પણ અનાસક્ત થઈને તું કર્મ કર. મેડમ એટલે યજ્ઞરૂપી કર્મથી જે મળે તે વહેંચી દો, બહુ જ સરસ ટોપિક છે. આમાં કૃષ્ણ એવું કહે છે કે તમે જ્યારે સારું કર્મ કરવા માટે, નિષ્કામ કરવા માટે રેડી થાઓ ને ત્યારે દેવી દેવતાઓ એટલે કે જે દેવી શક્તિઓ તમારી આજુબાજુ છે આખું અસ્તિત્વ તમને મતલબ હેલ્પ કરશે કરવા માટે. ને એના તરફથી પછી તમને જે મળે એ તમે બાંટી દો, વહેંચી દો. હવે નિષ્કામ કર્મથી શું મળશે? આનંદ. અને અસ્તિત્વનો નિયમ છે ને આપવાનો છે, લેવાનો નથી. આપણે ઘઉંનો એક દાણો વાવીએ અને હજાર મળે, એટલે આપણો આપવું છે ને આપણો સ્વભાવ છે, લેવું આપણો સ્વભાવ નથી. તમે હંમેશા એ માર્ક કરજો, તમે જ્યારે આપો ને કોઈને ત્યારે તમે ફેલાઈ જાઓ, અને જ્યારે તમે કોઈની પાસેથી કંઈ માગો કે લ્યો ને ત્યારે તમે અંદર સિકુડાઈ જાઓ, તમારી આત્મા થોડીક સિકુડાઈ જાય અંદર, ભલે બહાર દેખાય કે ના દેખાય તમે એને 100% ફીલ કરી શકો. બુદ્ધ જ્યારે ઉદાસ હતા ને ત્યારે એ જંગલમાં ગયા, અને જ્યારે એને જ્ઞાન થયું એટલે કે એને આનંદની પ્રાપ્તિ થઈ ને ત્યારે એ પાછા સંસારમાં આવી ગયા, અને 40 વર્ષ જીવા આનંદને બાંટવા માટે. એટલે આનંદ છે ને બાંટવાની વસ્તુ છે. વાદળાઓ પર જ્યારે પાણીથી ભરાઈ જાય ને ત્યારે વરસી પડે, અને જ્યારે એ વરસી પડે કોના માટે વરસે છે? અસ્તિત્વ માટે.
એટલે આપણે પણ જ્યારે આનંદથી ભરાઈ જાય ને ત્યારે વરસી પડવાનું, અને જો ના વરસી પડીએ ને તો રોગી બની જઈએ, બીમાર પડી જઈએ. કેમ કે આનંદ છે એ બાંટવાની વસ્તુ છે. આનંદ છે ને ક્રોસ વેન્ટિલેશન છે. ઘરમાં બે બારી હોય, એક બારીમાંથી આ હવા આવે અને બીજી બારીમાંથી જાય. હવે જવાવાળી બારી બંધ કરી દો તો આવવાનું પણ બંધ થઈ જાય. એ ક્રોસ વેન્ટિલેશન છે, આનંદ છે. અને એ કેવું છે, એક ધારા છે જીવનની. એવું નથી કે એકવાર આવી જાય, એ વહ્યા જ કરે. એટલે અસ્તિત્વમાંથી, પરમાત્મામાંથી તમને જેટલો આનંદ મળે છે નિષ્કામ કર્મથી, એ આજુબાજુ જે પરમાત્માના સ્વરૂપો છે એમાં બાંટી દો, એવું અહીંયા કૃષ્ણ કહે છે. એટલે આ ક્રોસ વેન્ટિલેશનવાળું મને બહુ જ ગમે છે. કેમ કે પ્લસ આ જે વાદળાઓનું એક્ઝામ્પલ છે, એટલે જ્યારે બી કંઈ બી મળે એને બાંટી દેવું. બાંટશો નહીં તો મળવાનું બંધ થઈ જશે, એ અસ્તિત્વનો નિયમ છે. મેડમ આ થોડું મોટું છે, આશ્રમ વ્યવસ્થા કાલે કરશું.